નમસ્કાર, સ્વાગત છે આપનું 9 વાગ્યા સુધીના તમામ ખાસ સમાચારો સાથે. હું છું જિજ્ઞા. સમાચારોની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ અને મોટા સમાચારો. બનાસકાંઠાના વાવમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજ્યના અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટ્રોમ વીજળીના કડાકા સાથેની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત વાતાવરણમાં તમામ જગ્યાએથી પલટાના સમાચારો આવી રહ્યા છે. હવામાન ખાતાએ પણ આગાહી કરી છે. વરસાદી વાતાવરણ સર્જાયું છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક વરસાદના પણ સમાચારો આવી રહ્યા છે. રાજ્યના અનેક સ્થળોથી વરસાદના સમાચારો આવી રહ્યા છે. થંડરસ્ટ્રોમ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવમાં વરસાદી વાતાવરણ સર્જાયું અને વાવ થરાદ પંથકમાં કેટલાક સ્થળોએ વરસાદી છાંટા પણ પડ્યા હતા. સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને સ્થળોએ ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો. હવામાન ખાતાએ 26 માર્ચે વરસાદ પડશે તેવી આગાહી પહેલેથી જ કરી હતી. જોકે કોરોનાના કહેર વચ્ચે હવામાન પણ બદલાતા રોગચાળાની ભીતિ વધી ગઈ છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. તેની સાથે રાજ્યના અનેક એવા શહેરો જ્યાં વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળ્યું. એક તરફ કોરોનાનો કહેર, લોકો ઘરમાં કેદ અને તેની વચ્ચે આ મોટા સમાચારો. વાતાવરણે પણ પોતાનો મિજાજ બદલ્યો. અચાનક જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. રાજ્યના અનેક શહેરોમાં વરસાદી છાંટા પડ્યા. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી. હજુ આગાહી કરવામાં આવી છે થંડરસ્ટ્રોમ. આ ઉપરાંત વીજળીના કડાકા પણ થઈ શકે છે. ધોધમાર વરસાદ વરસી શકે છે રાજ્યના અનેક શહેરોમાં. કોરોનાના કહેર વચ્ચે ચિંતા વધારતા આ સમાચારો ખેડૂતો માટે પણ, રાજ્યના લોકો માટે પણ. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને હવામાન ખાતાએ આગાહી પણ કરી છે. તે મુજબ આગામી 48 કલાક વરસાદની શક્યતાઓ છે રાજ્યભરમાં. રાજ્યના અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સંવાદદાતા બૃંદા રાવલ જોડાઈ ગયા છે. તેમની સાથે વધુ વાતચીત કરીશું. બૃંદા, જે પ્રમાણેના સમાચારો મળી રહ્યા છે, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું વધુ અપડેટ? જીગ્ના, જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં વરસાદ જે છે તે આવશે. એટલે વાતાવરણમાં જે પલટો છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. ખાસ જો વાત કરીએ તો રાજ્યના અનેક સ્થળે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. થંડર સ્ટ્રોમ વીજળીના કડાકા સાથે આ વરસાદ જે છે તે આવશે અને અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તાર જે છે વિસ્તારો તેમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી 48 કલાકમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. જે રીતે સિસ્ટમ જે લો પ્રેશરમાં જે સક્રિય થઈ છે તેને પગલે અમદાવાદની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સહિત રાજકોટ, સુરત તમામ જગ્યા પર આ જ પ્રકારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ જો વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી દિવસમાં જે રીતે વરસાદ છે 48 કલાકમાં તે આવી શકે છે, તો ચોક્કસથી આ જે વરસાદ આવે છે તો તેનાથી જે ઉનાળુ પાક છે એટલે કે કેરીનો જે પાક છે તે પાકને ચોક્કસથી નુકસાન થઈ શકે છે. સાથે જ જે વીજળીના કડાકા સાથે જે વરસાદ આવવાની જે આગાહી કરી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે એક તરફ કોરોનાની દહેશત છે, બીજી તરફ વરસાદ જે છે એટલે જો વાતાવરણ ઠંડુ થાય છે તો ચોક્કસથી આ જે વાયરસ છે તે ફેલાવવામાં વધારે સક્રિય થતું હોય છે. જી બિલકુલ. અમદાવાદના કયા કયા વિસ્તારોમાં શું કોઈ વરસાદના સમાચારો આવી રહ્યા છે બૃંદા? ચોક્કસ, ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મણિનગર, બોપલ, નારોલ તમામ જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જે હતો તે જોવા મળ્યો હતો. સાથે જ પકવાન હોય કે પછી વિજેચા રસ્તા, ઘાટલોડિયા આ તમામ જે વિસ્તારો છે તેમાં વરસાદના છાંટા જે હતા તે જોવા મળ્યા હતા. પરંતુ આજે જો વાત કરીએ તો આજે વહેલી સવારથી જે વાતાવરણમાં અચાનક જ જે પલટો આવ્યો છે તેને કારણે બપોર બાદ એવું લાગી રહ્યું છે કે વરસાદ જે છે તે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે. કારણ કે જે રીતે હવામાનની આગાહી છે કે
48 કલાકમાં ભારેથી અતિ ભારે જે વરસાદ છે તે આવશે, એને કારણે અમદાવાદના છૂટાછવાયા જે વિસ્તારો છે તેમાં સવારથી જ વહેલી સવારથી આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ખાસ જો વાત કરીએ તો મણિનગર છે, ઘોડાસર છે, નિકોલ છે, આ તમામ જે વિસ્તારો છે તેમાં ગઈકાલે પણ વરસાદ હતો તે જોવા મળ્યો હતો, અને સાથે આજે સવારથી જ તે વિસ્તારો જે છે તેમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જી, આભાર બૃંદા તમામ જાણકારી આપવા માટે. અમારા સંવાદદાતા બૃંદા જે રીતે જણાવી રહ્યા હતા કે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે ગઈકાલે પણ ત્યાં વરસાદ પડ્યો હતો અને આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.